વાડી વિસ્તાર છે, રોડની સમસ્યા ઘણા ટાઈમથી છે. 14 લાખ રૂપિયાના ખર્ચે કરાયો છે રોડ, પણ તમે જોઈ શકો છો કોઈ કરતાં ખાડા પૂરાયા નથી અને બહુ તકલીફ પડે છે, ઘણી તકલીફ પડે છે અમને અહીંયા. કોર્પોરેશન વાળા તો કહે છે કે પેચવર્ક ને ના કોર્પોરેશન વાળાએ કર્યું છે, પણ તમે તમારી નજરથી જોઈ શકો છો કે કેવું કર્યું છે. વાહનો તો બહુ તકલીફ પડે છે, આખી રાત વાસણ ચાલુ જ રહે છે. જરાય કે અહીંયા ટ્રાફિક બંધ રહેતી નથી, કન્ટિન્યુઅસ ચાલુ જ છે. હા, અહીંયા રોડ ઉપર બહુ અવર જવર છે, ગણપતિ દાદાની બી બહુ અવર જવર રહેવાની અહીંયા અમારે. એટલે મહેરબાની કરીને તમે સારું કરો તો સારું છે, બાકી અમારે હજી તો એકચ્યુઅલી આ રોડ છે ને છેલ્લા 20 વર્ષથી બન્યો જ નથી. પહેલી વસ્તુ તો એ, આના માટે કોર્પોરેટર બધા જોઈ પણ ગયા હતા અને એ વાડી વિસ્તારમાં તો મને લાગતું નથી કોઈ કામ થાય છે. એટલે 20 વર્ષથી કોઈ કામ જ નહીં થતું. મારા મંદિરની બાજુની ગટર છે વરસાદી કાસ, એ હજુ સુધી કોઈ જ નથી કરી. આ વિસ્તારને છે ને ખરેખર લાવારીસ તરીકે ગણાય છે અને અમને ખબર જ નથી કે આ રોડ બનાવે. જે ભાઈએ રોડ બનાવ્યો એ ભાઈ જોડે વાત થઈ છે કે ભાઈ વરસાદ રોકાશે તો બનાવીશું, વરસાદ રોકાશે બનાવીશું. મેં તું વાત સાંભળી લો, અહીંયા છે ને મહારાષ્ટ્ર ક્રીડા મંડળના મોટી મહાગણપતિ અહીંથી નીકળે છે. અહીંની મહારાષ્ટ્ર ક્રીડા મંડળ શાન છે ગણપતિ વાડી વિસ્તારની, ઠીક છે. અને રોડની હાલત તમે જોડે એટલી ખરાબ, ખાલી 2 મહિનામાં 1 જ વરસાદમાં ધોવાઈ ગયું. 14 લાખ રૂપિયા ગયા, એ 14 લાખ રૂપિયા કઈ ગયા. તો અહીંયા બીજેપીના જે કાઉન્સિલરો છે, હોદ્દેદારો છે કે અધિકારી છે, એ લોકો વિઝિટ કરવા ક્યારે આવ્યા છે? એ વિઝિટ કરવા તરફ અમે બોલાવ્યા હતા એમને, એમાં સચિનભાઈ આવ્યા હતા. એ સચિનભાઈનો સહકાર અમને સારો મળી રહ્યો છે. એમને કીધું કે થઈ જશે, વાત કરી છે. પણ અત્યારે સિચ્યુએશન એવી છે ને કે એ બધાનો પ્રોબ્લેમ છે કે વરસાદ રોકાય ને એટલે મુકેશભાઈ કામ કરે. આજે સવારે જ મારી જેમણે આ ભાઈએ પ્રજાપતિ કરીને છે, એનું નામ કહું તમને. તો તમને લાગે છે કે કોર્પોરેશન ખાલી વરસાદના બહાને આ રોડ ટેલાઈ રહી છે? હા હા, અને હાલત એવી ખરાબ છે ને કે 2 વ્હીલર ત્યાં ચલાવો ને તમે તો તમારા પેટના પાણી ઉપર નીચે થયા કરે. જમણવાર તમારે પચાવવાની જરૂર હોય ને તો અહીં આવી જાઓ ને અહીં ગાડી ચલાવો. મુકેશ ક્ષીરસાગર. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.